ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી કેબિનેટ કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા થર્ડ ફેઝમાં ગેટકો પાવર સ્ટેશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝની નજીક બનવા જઈ રહેલ ગ્રીન બેલ્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ VIA દ્વારા લઘુઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લો અને એન્જિયર્સ એસોસિએશન ઓફ વાપીના સહયોગથી યોજવામાં આવ્યો હતો. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ગ્રીન સોસાયટી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લે છે, જેના ભાગરૂપે થર્ડ ફેઝમાં આ ગ્રીન બેલ્ટ 39-50 ચોરસ મીટરના વિસ્તારમાં લગભગ 2600 નાના છોડ અને 2720 મોટા વૃક્ષોનું વાવેતર કરી બનાવવામાં આવશે. આ ગ્રીન બેલ્ટ બનાવવામાં આરતી ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ રહેશે. આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં VIAના પ્રમુખ સતીશભાઈ પટેલ, મંત્રી કલ્પેશભાઈ વોરા, VIAના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નોટિફાઇડ એરિયા ઓથોરાયટીના ચેરમેન હેમંતભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી વલસાડના પ્રમુખ મેહુલભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, VIAના કમિટી મેમ્બર કૌશિક પટેલ, મનોજભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, વિરાજભાઈ દક્ષિણી, આરતી ઇન્ડસ્ટ્રીઝના ભાવેશભાઈ મહેતા અને રિંકનભાઈ ટંડેલ, VIAના સભ્યો, આરતી ઇન્ડસ્ટ્રીઝના સભ્યો, કારીગરો અને વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભરતીના સભ્યો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. એમના માટે જોરદાર કાર્ય થઈ રહ્યા, એમને ખૂબ જ મહેનત કરી છે આ પ્રોગ્રામને સક્સેસ માટે. ધનુભાઈ સાહેબ સ્વાગત છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષે એન્જિનિયર્સ એસોસિએશન જે દર વર્ષે ટ્રી પ્લાન્ટેશન માટેનો ડ્રાઈવ હંમેશા કરે છે અને જ્યારથી આરતીએ પણ આમાં ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કર્યું છે ત્યારથી આ રીતના મોટા છોડો રોપીને એની જે શક્તિ છે એ જલ્દી 2-4 વર્ષમાં જ ઝાડ મોટા થઈ ગઈ અને એનો